सदानन्दाम्बोधिः स्मितरुचिरपुर्णेन्दुवदन प्रफुल्लाम्बो जन्मच्छदसदृश शोभाक्षियुगल कृपापारावार श्रितसकल जीवाति सुखदो महाश्रेयो मूर्ति जयति सहि नारायनमुनि वर्निवेशरमणीय दर्शनम् मन्दहासरुचिरात्मनाम्बुजं पूजितं सुरनरोतमेरमुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः ॐ श्रीहरिकृष्णाय नमो नमः ઓમ શ્રી 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 પૂર્ણ નમ બોલો સ્વામિનારાયણ ભગવાનની હરિકૃષ્ણ મહારાજની શ્રી ભગવાન મહારાજની જય બધા ભક્તોને જય સ્વામિનારાયણ નારાયણ સદગુરુ આધાર સ્વામી શ્રી હરિચરિત્ર સાગર ગ્રંથની અંદર પૂર ત્રીજું અને તરંગ ત્રીસ એમાં છેલ્લે એમ કથા લખે છે મુક્તાનંદ સ્વામી ઉત્તમ રાજાના કથા સંભળાવે છે કે ભગવાન શ્રીહરિ મેઘપુરમાં પધાર્યા છે મેઘપુરની અંદર રાજા અમરસિંહ ભાટ છે જે સદગુરુ રામાનંદ સ્વામીના કૃપાપાત્ર શિષ્ય છે એને ભગવાન શ્રીહરિની ખૂબ સારી સેવા કરી છે સાથે એમનો પરિવાર જે છે અમરસિંહના દીકરાઓ રણછોડજી નંદલાલભાઈ અને કૃષ્ણજી અને એક પુત્રી છે લાડકીબાઈ જે સમાધિનિષ્ઠ હતા વચનામૃતમાં પણ શ્રીજી મહારાજે જેનો ઉલ્લેખ કર્યો છે એ ગામની અંદર જીવરામ સોની વીરુબાઈ એ પણ શ્રીહરિને સરને આવીને આશ્રિત થયા આગળ સ્વામી લખે છે અને મુક્તાનંદ સ્વામી ઉત્તમ રાજાને કહે છે એ મેઘપુરને વિશે જેઠો ભાણજી રવજી એ બધા બ્રાહ્મણો પણ શ્રીહરીના આશ્રિત થયા શુભ બુદ્ધિમાન સૌદાસ અને સામત એ બે પ્રજાપતિ શુભ મતીવાળા હતા તેઓ શ્રીહરીને સરને આવ્યા બીજા લોકો પણ શ્રીહરીના આશ્રિત થયા મહારાજે આ મેઘપુરની અંદર એવા ઐશ્વર્યો બતાવ્યા કે જે ઐશ્વર્યોને જોઈને ઈત્તર લોકો પણ મહારાજના આશ્રિત થયા આ મેઘપુરમાં અમરસિંહનો દીકરો કૃષ્ણજી જે નામ આવ્યું એ કૃષ્ણજીને પણ સમાધિ હતી એક વખત આ મેઘપુર ગામની અંદર પાદરમાં જ રામજી મંદિર છે ગામડે ગામડે રામજી મંદિર પાદરમાં હોય જ છે કાઠિયાવાડમાં એ રામજી મંદિર જે હતું એ રામજી મંદિરનો રોજ નગારું વગાડવા માટે આ કૃષ્ણજી જતો આરતી થાય ત્યારે ગામડાઓની અંદર તમને ખબર હોય તમે ગામડામાં રહ્યા હોય અને નાના હશો ત્યારે ગામડાની અંદર ઝાલર વગાડવા નગારું વગાડવા આપણે દાદાઓ અહીં કેમ તમે ઝાલર વગાડો છો એ વગાડવા માટે પડાપડી થાય વારા ગોઠવવા પડે સોમવારે આને નગારું વગાડવાનું મંગળવારે આને વગાડવાનું વિદેશમાં બહુ સારું કોઈ પડાપડી થાય નહીં વગાડવા વાળો ગોતવો પડે આપણે તો ભગવાનની દયા છે તે બે બે બેલ છે છે એટલે વાંધો ના આવે અને કદાચ જરૂર પડે લાઈટ ચાલુ કરવા તો એક ત્રીજું બે વ્હીલ બેઠું હોય એટલે વગાડીએ કે પણ દેશની અંદર તો હવે તો ન્યાય ઝાલરો વગાડવા વાળા કોઈ નથી એ ઇલેક્ટ્રિક મુકવા પડે ઇલેક્ટ્રિક કારણ કે ઝાલર વાગે એટલે આને સીધી પેટની વિસલ વાગે ઓટલે બેઠા હોય અને આરતીનો બેલ વાગે એટલે આ સમજેક જમવાનો બેલ વાગ્યો ઉપાધિ આ થઈ પડી તે ઇલેક્ટ્રિક નગારા લાવવા પડ્યા ઇલેક્ટ્રિક બેલ લાવવા પડ્યા બધું ઓટોમેટિક હાલે અને આવી એ નીકળી ગયું કેસેટમાં જ વાગે આરતી કેસેટમાં બોલાય એ બોલે આવી એનાથી આગળ વધી ગયું છે હવે તો આરતી પણ એક મેં કઈક મને ફોનમાં કોઈ બતાવી અમે આરતી કરવી છે હું આરતી કરવી છે અત્યારે હું એને ચાલુ કરીને બતાવી આમ આરતી રીતસર થાય હા વોટ્સએપમાં મૂકી છે લો આરતી થઈ જાય બધું જ કર લો ને અંદર પેટે ભરી લો પૈસાય કમાઈ લો બધું જ એમાં ને એમાં કરી લો સારું છે યુગ પ્રમાણે જેટલું જરૂર હોય માણસ એકલો હોય ને એને આરતી કરવી હોય આજે જોબે તો બરાબર છે કે કેસેટ બનેલી હોય ને કેસેટ ઉપરથી આરતી થઈ જાય તો એને સહેલું પડે ઘણા ભક્તોને આરતી ચેષ્ટાના નિયમ હોય આવી એકલા બોલતા એને તકલીફ પડે એવી હોય તો એની માટે બરાબર છે પછી શું થાય કે આરતીને ચેષ્ટા મોઢે બોલતા આવડે જ નહીં કેસેટ ઉપર બોલવાની જેને ટેવ પડી ગઈ એને આરતીને ચેષ્ટા ભલે તમે કેસેટ ઉપર બોલતા હો પણ સાથે ચોપડી રાખો ચોપડીની અંદર જોઈ જોઈને સાથે ગાતા જાઓ જેનાથી તમને ચેષ્ટા આવડતી જાય આપણે શ્રીજી મહારાજના આશ્રિત હોઈએ આપણને બે વર્ષથી સત્સંગ થયો હોય ઓછામાં ઓછો બે વરસ તો આપણને આરતીથી માંડીને ચેષ્ટા પૂરી થાય ત્યાં સુધીના બધા પદ મોઢે આવડવા જોઈએ આપણને આરતી રામકૃષ્ણ ગોવિંદ સ્તોત્ર નિર્વિકલ્પ ત્યાર પછી હરિને ઓરાઓ શ્યામ સ્નેહી હાવે મારા વાલાને વંદુના પદ રે શ્યામ અને અક્ષરના વાસી વાલો ત્યાં સુધીનો સાંજનો ક્રમ અને સવારની અંદર આરતી મહારાજની મહામંત્રની ધૂન વિશ્વેશ છ પદ મારા વાલાજીને મારા હરજી જે શ્રીજી મહારાજે નિત્ય ગાવાની આજ્ઞા વચનામૃતમાં કરી છે વરતાલના અગિયારમાં એ પ્રમાણેનો આટલો સવારનો ક્રમ અને સાંજનો આટલો ક્રમ એટલો સ્વામિનારાયણ સંપ્રદાયના આશ્રિતને આવડવું જ જોઈએ બે વર્ષનો થયો હોય એને આવડી જાય રોજ બોલે તમે જ રોજ આમાં ભગવાનની કૃપાને દયા છે કોઈ દિવસ આ ગોખવું પડે એવું છે જ નહીં ચેષ્ટા કોઈ દી ગોખવી ના પડે કેસેટમાં બોલાતી હોય કે કોઈ વ્યક્તિ બોલતા હોય તો સાથે તમે ચોપડી લઈને બેસો એટલે મોઢે થઈ જાય સહજ થઈ જાય ઊંઘમાંથી ઉઠાડે તોય આવડે અને એટલો નિત્ય નિયમ તો દરેક સત્સંગીને આપણો નિત્યક્રમ આવડવો જ જોઈએ એમાં લોયાધામ પરિવારનો તો કોઈ ભગત એવો ના જોઈએ જેને નિત્યક્રમ ન આવડતો હોય હા ક્યારેક ભૂલ પડે કોઈક જગ્યાએ કારણ કે રોજ એકલા ના બોલતા હો બીજાના આશરે બોલી જતા હોય તો ભૂલ ક્યારેક પડે પણ ખબર તો હોય પણ જો બે જન ને બોલવાની થઈ હોય તો ઓલા આને આનંદ બંધ જ થઈ જાય કારણ કે આને આવડતું જ નથી તો એ ખોટું કહેવાય આરતી ને ચેષ્ટા નિત્ય બોલ્યા વિના સુસો નહીં એવો એટલો જ નિયમ રાખો આરતી દસ મિનિટ આરતી સ્તુતિ કરતા દસ થી પંદર મિનિટ થાય અને ચેષ્ટા કરીને એ નિત્યક્રમ પૂરો કરતા બીજી વીસ મિનિટ થાય તમે ગાડીમાં હો તો પણ આ કરી શકો છો ઘરે હો તો પણ કરી શકો છો જોબે હો તો પણ કરી શકો છો પણ આટલો નિત્યક્રમ કર્યા વિના ક્યારેય શું નહીં એટલો નિયમ જો તમે રાખશો ને તો તમને જીવનમાં કંઈક ચમત્કાર લાગશે ચમત્કાર લાગશે નિત્ય નિયમને બહુ વજન આપો નિત્ય નિયમ જે સવારની આરતી સ્તુતિ સાંજની આરતી સ્તુતિ ચેષ્ટા એની ઉપર એટલું વજન રાખો કે એટલું વજન ધારના પારના પર ના રાખશો એટલું વજન ચાંદ્રાયન પર પણ ના રાખશો એટલું વજન કોઈ શાસ્ત્રના પાઠ આટલા એકસો આઠ કરી દેવા છે એની ઉપર પણ એટલું વજન ના રાખશો કરો તમને સમય છે તમારી પાસે શ્રદ્ધા છે તાકાત છે કરો વચનાવતના પાઠ કરો ભક્ત ચિંતામણી ના કરો વંદુ ના કરો ધારણા પાર કરો ચાંદ્રાયન કરો ગુરુજી જેવા મોટા પુરુષની આજ્ઞા લઈને એકટાણું કરો જે કરો એ તપ કરો ભજન કરો જે કરીએ આપણે પણ જે નિત્ય નિયમ છે એની અંદર કોઈ પણ પ્રકારનો બાંધછોડ શ્રીજી મહારાજ કે ગોપાલન સ્વામીએ કરેલો નથી ગોપાળન સ્વામીનું કરેલું બંધારણ છે અને આપણે સ્વામિયણ સંપ્રદાયના આશ્રિત હોઈએ તો આપણને આ ચેષ્ટાથી માંડીને સુધીનું મોઢે આવડવું જ જોઈએ અને તમે નિત્ય ચોપડી લઈને સાથે ગાવા માટેનો પ્રયત્ન કરશો તો તમને છ મહિનામાં બધું મોઢે આવડી જશે આની માટે કોઈ સ્પેશિયલ મહેનત નથી કરવાની પણ કરવું જોઈએ આ નગારું ઉગડવા કૃષ્ણજી પહોંચી જતા રામજી મંદિરના એ ચોરા ઉપર એક ફકીર આવે અને ફકીર આવીને બેઠા એટલે મહારાજ થોડી વારમાં ત્યાં આવીને બેઠા મહારાજનો ગાદી ધક્યો નાખ્યો આ બાજુ આરતી સ્તુતિ બધું પતી ગયું પછી ઓલો ફકીર હતો ને એ મહારાજને કે તમે ભગવાન છો મહારાજ કે અમે ભગવાન છે કે એ વાત પછી પણ તમે શું ભણ્યા છો એ કહો ત્યારે ઓલો ફકીર કે હું કુરાન બન્યો છું તમે કુરાન બન્યા છો તો કે આ કુરાન ની અંદર તમે કુરાન ભણ્યા છો તો અમારો આ છોકરો છે ને કૃષ્ણજી એ કુરાન બનેલો છે હવે આખું ગામ મેઘપુર વિચારે અને એનો બાપોય વિચારે અમરસિંહ કે આ નાનો છોકરો નગારું ખાલી વગાડે એને નથી હરખું હજુ તો બોલતા આવડતું કઈ અમારી આરતી કે અમારી સ્તુતિ બોલતા નથી આવડતી અને કુરાન ક્યાંથી કુરાન તો જોયું જ ક્યાંથી હોય હિન્દુના છોકરાએ હવે કુરાનની અંદર પાછું એ ઉર્દુ એ આને ક્યાંથી આવડે આ વરી આ શું કરે સહજાનંદ સ્વામી મહારાજ કે અમારા કૃષ્ણજીને કુરાન આવડે છે ઓલા ફકીર હતા ને એ ફકીર ને પછી ફકીરે ઓલા કૃષ્ણજીને ને પૂછ્યું તને કુરાન આવડે છે તો કે હા તમારું નામ શું કૃષ્ણજી કે છે હવે પેલા કે અબડાસા મારું નામ અબડાસા આ કે મારું નામ ખલખલ શાહ કૃષ્ણજી કે મારું નામ ખલખલસ આવે એની અંદરથી મહારાજ બોલે છે એ નથી બોલતા અને એટલું કહી અને ખલખલસા એટલે કૃષ્ણજીએ પેલા અબડાસા કીધું કે કુરાનના આ કલમાઓ તમે પઢ્યા છો એમ કરીને એને જે ચાલુ કર્યું તે કુરાનની આખી આખી લીટીઓ મોઢે બોલવા લાગ્યા ઓલો હામે આમ જોઈ રહ્યો કે આ નાનો છોકરો છે હિન્દુનો છોકરો રામજી મંદિરનું ઝાલર વગાડી એ મેં જોયું ગામ આખું વિચાર કરે કે ધૂન આવડે એની અંદર કુરાનના કલમાઓ ક્યાંથી બોલે છે કુરાન બોલી ગયો અને ત્યારે પેલો અબડાસાને મહારાજ કે અબડાસા અમારા આ નાના છોકરાને કુરાન મોઢે આવડે છે બોલો અને ત્યારે ઓલો મહારાજના પગમાં પડ્યો એ કે આ છોકરાને કુરાન મોઢે આવડે એવું નથી આમાં રહીને તમે બોલો છો હું તો આટલા વર્ષોથી ફરું છું પણ મેં કોઈ દિવસ આવી રીતે આટલો નાની ઉંમરનો છોકરો અમારા મુસ્લિમમાં નથી જોયો આ તો હિન્દુનો છોકરો અને એ આમ બોલી જાય મહારાજના પગમાં પડ્યો મેઘપુરમાં શ્રીજી મહારાજનો આશ્રિત થયો મહારાજ આવા ઘણા બધા પરચાઓ ઘણી બધી લીલાઓ અનેક ગ્રંથોમાં લખાયેલી છે ઘણું બધું ગ્રંથોનો વિસ્તાર ન થાય ને બીજા ગ્રંથોમાં આવા ચરિત્રો હોય એટલે મોટા સંતોએ ટૂંકમાં લીલાઓ લખીને આગળ લખવાનું કે કહેવાનું શરૂ રાખ્યું હોય પણ મેઘપુરમાં આવી મહારાજે અનેક લીલાઓ કરી જ્યારે અધરાત થવા આવી ત્યારે સૌ લોકો પોતપોતાને ઘેર ગયા અડધી રાત સુધી મહારાજની સભામાં બધા બેઠા અને શ્રીહરિ સંતોને મધ્ય સુંદર પલંગ બિછાવ્યો હતો ત્યાં પોડી ગયા कोने मध्ये महाराजे पलंग पलङ्ग तो सन्तोनि मध्ये पोढे प्रभु सकल मुनिकेश्याम स्वामी नारायण दिव्य दिव्य स्वामी नारायण दिव्य दिव्यमुर्ते सन्तन के विसराम पोढे प्रभु सकल मुनि केश्याम સંતોને મધ્ય મહારાજ પોઢી ગયા પછી જ્યારે સવાર થયું ત્યારે બધા સંતો જાગ્યા સ્વામિનારાયણ સ્વામિનારાયણ નામ બોલીને આનંદિત થયેલા સૌ મતવાલા થઈ ગયા સંતો જાગ્યા સવાર પડ્યું એટલે સ્વામિનારાયણ 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 બોલવા લાગ્યા ભગવાનના ભક્તને આવી ટેવ હોવી જોઈએ કે સવારમાં પથારીમાં જાગે એટલે સ્વામિનારાયણ સ્વામિનારાયણ મનમાં બોલવું કદાચ બાજુમાં કોઈ હોતું હોય એની ઊંઘ ના ઉડી હોય પાછું આપણે તો બધાનો વિવેક પાછળ શીખવાડ દેવું પડે નહીં તો એવડું મોટેથી ચાલુ કરી દે કથામાં ગઈકાલે જ આવ્યું હતું ઓલો જોબેથી રાતે બે વાગે આવ્યો હોય ઘરવાળો સમજ્યા ને હવે આ બેન કથા આંભળતા હોય કે ભાઈ કથા આંભળતો હોય બેન રાતે બે વાગે આવ્યા હોય હવે આ તો સવારની અંદર ઉઠીને ચાલુ કર દે સ્વામિનારાયણ સ્વામિનારાયણ ચાર વાગે તો ઓલો બે વાગે આવ્યો છે ને હોવા દેવા જે હોય એને મનમાં બોલવું પણ કહેવાનો અર્થ આપણી સવાર શરૂ થાય એટલે આપણી જીભ ઉપર સૌથી પહેલા મહારાજનું નામ આવવું જોઈએ સવારની અંદર ઉઠીન તરત પથારીને આમ નાખી તમારે તો જો કે પથારી હંકેલવાની જ ના હોય અમારે જ પથારી લેવાની નાખે તમારે તો સરસ મજાના બેડ અમારા દાદાઓ અમારે ભેગા આવ્યા એટલે પથારી હંકેલો છો દાદા નહીં તો આ તો બધા તમારે મોટા બેડ છપર પલંગ એમાં હોઈ જવાનું લહેરથી આવી એને હવારની અંદર પછી પેલું બ્લેન્કેટ આમ વાળતા હશે કદાચ કે નાખીને જતા રે ટાઈમ ના હોય તો પણ હવારની અંદર વહેલા ઉઠીને પછી આમ નાખીને દોડ્યા એમ ના કરવું થોડીવાર વાર ભગવાનનું ધ્યાન કરવું પથારીમાં બેસીને ભગવાનની મૂર્તિને સંભારવી ભગવાનના ગુરુજી જેવા મોટા પુરુષોને સંભારવા મહારાજને કેવું હે હે પ્રભુ તમે મારું આ સુપ્રભાત આજે આ પ્રભાત શરૂ કર્યું છે આજનો આખો દિવસ તમારી આજ્ઞામાં તમારી ઈચ્છામાં તમારી મરજીમાં તમને ગમે એવું મારી પાસે તમે કરાવજો હું પણ એવું કરવાનો પ્રયત્ન કરીશ તમે પણ મારી રાત પડતા સુધી સુધી ફરીથી પ્રભુ રાત્રે સુસુપ્તિ અવસ્થામાં ત્યાં તમને આપણે મહારાજને થવા કેટલા કલાક મહેનત કરવાની છે મહારાજને વાલા થવા સવારે ઉઠીએ ત્યારથી રાતે ઊંઘીએ ત્યાં સુધી રાત્રે ઊંઘી જઈએ પછી મહારાજને વાલા જ છીએ કારણ કે ત્યારે કઈ આડું ઓડું કરતા નથી આપણે સ્વપ્નમાં જે થતું હોય એટલું જ મહારાજ માફ કરે પૂર્વનો બધા સંસ્કાર પડ્યા હોય સ્વપ્નમાં થઈ જાય પણ આપણે તમે વિચારો મહારાજને રાજી કરવા માટે આપણે જાળવવું પડે એ કલાકો કેટલા હવારથી થી હાં જૂતીના જાગીએ છે એટલો જ ટાઈમ આડું અવડું ના કરીએ એટલે બહુ થઈ ગયું બાકી રાત્રે હુંતી વેળાએ તો ભગવાન બહુ રાજી કે બસ મારો ભગત આવે કાંઈ મારે હાચવો નહીં પડે આવે અને હવારમાં ઉઠીને ખાલી એની ફાઇલ જ દેવાની છે બાકી આવે આગો પાછો નહીં થાય ઊંઘી ગયો છે એટલે સ્વપ્નમાં થોડું આગો પાછો થઈ જાય તો ભગવાન કે આવે આવે ભગત છે 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 સાધન થાય સંસ્કાર પડ્યો પાસ બેઠેલા આમ વિચાર લે પણ જાગ્રત ની અંદર આપણે ખાલી દહ કલાક બાર કલાક હાચવવાનું છે બાકીના દહ બાર કલાક ભગવાન હાચવે એટલું જ કરવાનું છે અને એની માટે ભગવાનને પ્રાર્થના કરવાની સવારમાં ઉઠીને પ્રભુ તમે મને આ દિવસ આપ્યો શ્વાસ આપ્યો અરે કેટલાયના સવારના સૂરજ જ નથી ઉગતા આજનો સૂરજ આથમ્યો તે આથમ્યો પછી ફરીનો સૂરજ ઉગતો જ નથી પરંતુ ભગવાને આપણને બીજા દિવસનો સૂરજ આપ્યો એ સૂર્ય એટલા માટે આપ્યો છે કે મહારાજની આજ્ઞામાં જીવી મહારાજને રાજી કરવાનો આપણને એક દિવસ વધારે મળ્યો એવરી મોર્નિંગ રોજની સવારે આપણને મહારાજને રાજી કરવાનો સમય એક દિવસનો વધારે મળે છે એક કલાકોનો વધારે મળે છે એટલી મિનિટોનો વધારે મળે છે કારણ કે રાત્રે તો કાંઈ યાદ હોતું નથી જળ વધ થઈ ગયા હોઈએ સવારમાં ઉઠીએ ત્યારે ચેતના આવી હોય એવું લાગે છે ત્યારે જ લાગે છે કે હું આ દુનિયામાં છું રાત્રે હું કોઈને લાગે છે આ દુનિયામાં છું એવરી નાઇટ ડેડ રોજ રાત્રિ મરી જવાનું મરી ગયા બરાબર જ છે જેને સરસ ઊંઘ આવી જતી હોય એને દાદા સરસ મજાની ઊંઘ આવી જાય ભલે ઢોલ નગારા વાગતા પણ લેર થી ઉતા હોય તો એને તો બસ રાત્રિ એટલે જય સ્વામિનારાયણ ધામમાં પૂગી ગયા સુખ્યા થઈ ગયા હવાર ઉઠ્યાનું ઉપાધિ ચાલુ એમાં હવાર ઉઠ્યા ત્યારથી મહારાજની આજ્ઞા એટલે રોજ સવારમાં ઊઠીને મહારાજનું નામ દેવું મહારાજનું ધ્યાન કરવું મોટા મોટા સદગુરુ સંતો મુક્તો ભક્તોને હંભારવા ગુરુજી જેવા મોટા પુરુષને નિત્ય હંભારવા કે મારા રાત દિવસ મોક્ષ ની ચિંતાવાળા હે સદગુરુ હું તમારી ઈચ્છામાં મારો આખો દિવસ વ્યતીત કરીશ હું તમને સાક્ષી રાખીને મારા શ્વાસ લઈશ આટલી સવારમાં નિત્ય પ્રાર્થના કરો દોડા દોડ ના કરશો પાંચ મિનિટ વહેલા ઉઠો પાંચ મિનિટ વહેલા ઉઠો પણ દોડા દોડ કરો જોયા વિના હવારમાં કોઈ દી ભગવાનને પ્રાર્થના જ ના થાય પથારીમાં હવારમાં કોઈ દી સ્વામિનારાયણ મહામંત્ર ઉઠીને તરત જીભ ઉપર લેવાય જ નહીં એ તો બહુ ખોટું કહેવાય આપણે સત્સંગની રીતને જાણી જ ન કહેવાય સત્સંગની રીત છે અને સ્વામિનારાયણ સ્વામિનારાયણ બોલો ત્યારે મેં કીધું એટલો વિવેક રાખવો કે આજુબાજુમાં કોઈ બીમાર હોય કોઈ મોડા હોતા હોય કોઈ આ તો દયા પણ રાખવી એ જ્યારે ઉઠશે ત્યારે એ બોલશે પણ આપણે પરાણે ના બોલાવવું નહીં તો એવું થઈ જાય અમારે તો કથા સાંભળે ને ભાઈ કથામાંથી તરત એનું એનો તરત પરિણામ મળે અમલમાં મુકાઈ જાય તો અમલમાં મુકાઈ જાય તો એક સાંભળવાવાળાને સુખ થયું ને એકને દુઃખ થયું એવું થાય જ્યારે સવાર થયું અમારે છે ને ગુરુજી એકવાર કથા કરી એક નવા નવા અમારે સાધક આવેલા ગુરુજી કે હું વાત કરો છો ત્યાગીને તો અડધી રાતે ભજન થાય ગુરુજી આવી વાત કરી અડધી રાત્રે એને સ્વામી એણ સ્વામી એને થતું હોય અને ગુરુજીને એવું જ છે ગુરુજીને તો અખંડ ભજન થતું હોય અખંડ ભજન થતું ગુરુજી આ પડખે ઉતા હોય ને ડાબા પડખે ઉતા હોય માણો પણ જે પડખે ઉતા હોય ને ને પાછળથી તમે તમે રાત્રે જેટલી વાર જો હિસાબ માગો તો તમને હિસાબ આપી દે કે આટલી વાર મારી પાછળથી આટલા વ્યક્તિ નીકળે ભલે ને તમે ગમે એટલું સાચવી ના લો એટલું નહીં જે અમે લોકો રોજ ભેગા રહીએ છીએ ને એના તો પગના ઘસરકા પરથી જાણી જાય કે રાત્રે આ દોઢ વાગે આ જ સાધુ હતો બે વાગે આ જ હતો અઢી વાગે આ જ હતો કંડારી ગુરુકુળમાં જૂનો સંત નિવાસ છે ને ત્યાં પાછળ પાછળ બાથરૂમમાં જવું પડે અને ગુરુજીની પથારીને હોલમાં પહેલી હોય એટલે આમથી જવું હોય તો ગુરુજીની પથારી પાસેથી જ બાથરૂમમાં જવાય એટલે રાત્રે તો ગમે ત્યારે જવાનું થાય ને તો હવે એટલા પચ્ચીસ ત્રીસ જણા રહેતા હોય તે તો કોઈનું નક્કી હોય એલારામ કેટલા વાગે વાગે બાથરૂમનું હવે ત્યાંથી નીકળે તો ગુરુજીને તમે સવાર પૂછો તો એ ભલે પડખુંય ના ફર્યા હોય ભલે એમને જોયું પણ ના હોય પણ એ પગના ઘસરકા પરથી કહી દે કે આ વ્યક્તિ હતા અને એ જોય મોટા પુરુષો છે ને એના ચક્ષુઓ તો બધે હોય આપણી જેમ ન હોય તો આપણે આમ જોતા હોય તોય હરખું ના જોયું હોય આમ જોતા હોય તોય કંઈક ખબર નહીં કોણ હતું આપણે એવા હોઈએ અને પડખા પર ઉતા હોય તોય ખબર હોય કારણ કે એને ઊંઘ ના હોય જાજે તો ભજન કરતા હોય હવે ગુરુજી આવી વાત કરીએ હલો નવો નવો સાધક તે રાત્રે એલારામ મૂક્યો બે વાગ્યાનું એલારામ રાત્રે હવે મોટો હોલ અહીં તો સંત ધર્મશાળા સાધુની તો એક જ ધર્મશાળામાં હોવાનું પછી તે સાધુ એલારામ વાગ્યું બે વાગે એટલે હોશિયાર એલારામ બંધ કરી દીધું બે વાગે પછી દસ મિનિટ પથારીમાં પડ્યા રહ્યા ભગત અને દસ મિનિટ પછી બેઠા થઈને સ્વામિનારાયણ 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 આખા હોલમાં બધા ઊભા થઈ ગયા ભાઈ આને થયું હું શું થયું અત્યારે કઈ આવ્યું કઈ દેખાયું હાપ આવ્યો વાઘ આવ્યો શું આવ્યું એટલે ભગત શું થયું ગુરુજીએ કીધું નહીં અડધી રાતે ત્યાગીને તો ભજન થાય એલારામ મૂકીને ભજન થાય એવું નહીં ભાઈ એ તો સહેજે ભજન થાય એની વાત કરે છે એલારામ મૂકીને ભજન કરે તો આટલા પચ્ચીનું ઉઠાડી દીધા એક એલારામે આવું થાય એટલે વિવેક જોઈએ પાછો કે કેવી રીતે કરવું હવારમાં ઉઠીને પ્રભાતિયું ગાવું પણ કેવી રીતે ગાવું ક્યાં ગાવું એનો વિવેક જોઈએ વિવેક વિના પણ ભક્તિ નકામી છે નકામી છે કોઈ વખત કોઈ ભગવાનના સંતો ભક્તો થાકીને આવ્યા હોય બહુ દૂરથી રાત્રે મોડા વિચરણ કરીને આવ્યા હોય અને પછી આપણે એક દિવસ કદાચ નગારું ના વગાડીએ તો એ ચાલે ભગવાનના ભક્તો ક્યાંક પગપાળા નીકળ્યા હોય અને કોઈ મંદિરમાં રાત રોકાયા હોય અને એ લોકો રાત્રે બાર એક વાગે આવે અને પગે હોજી ગયા હોય ને આરામ કરતા હોય ને આપણે નિયમ હોય ખવારમાં હાળા છો ઝાલરને નગારું વગાડીને આરતી કરી દેવી તો એક દિવસ આપણે ઘંટડી વિના આરતી કરીએ ને તોય ભગવાન રાજી થાય આપણી ભક્તિ કરતા ભગવાનના કોઈ ભક્તને આપણે એની પરિસ્થિતિને જાણ્યા વિના આપણી ભક્તિનું પ્રધાનપણું રાખી અને જે કરીએ છે એ તો અવિવેક છે અને એનાથી ભગવાન રાજી થતા નથી ઓલામાં ઘંટડી ના વગાડો ને તોય ભગવાન રાજી થાય કારણ કે ભગવાનને ખબર છે કે આ ઘંટડી કેમ નથી વગાડતો મોટેથી અવાજ ના કરો તોય ભગવાન રાજી થાય કારણ કે ભગવાનને ખબર છે કે કેમ નહીં ગુરુજી અહીં ઉપર ઠાકોરી જ મળતા હતા અને ઓલી બાજુની રૂમ છે આપણો સંત નિવાસ તો બહુ નાનો ઓલી બાજુની રૂમની અંદર આપણા પૂજ્ય દિવ્ય સ્વામી એ કંઈક બીમાર હતા અહીંયા આવ્યા હતા ત્યારે જ અને એમને પેલો શ્વાસનો પ્રોબ્લેમ થાય એટલે એ ત્યાં હોતા હશે ગુરુજી ઠાકોરી જમાડે એટલે કોઈક સંતો કે પાર્ષદો ગુરુજીને દંડવટ કરવા ગયા અને દંડવટ કરતાં કરતાં શ્લોક અને પેલી કડીઓ બોલવાની આપણી તો ટેવ હોય ને એટલે કડીઓ બોલવા લાગ્યા એટલે ગુરુજી એ તરત જ વઢ્યા કે ભાઈ મૂંગો રે દંડવટ લે કેમ કડી બોલવી એ ખોટું છે શીખવાડે છે સંતો કે જયારે ઠાકોરજી જમાડતા હોય ત્યારે કડીઓ બોલો ગુરુજી જમાડતા હોય સંતો ત્યારે દંડવટ કરો ત્યારે કડીઓ બોલવી સારા સારા શ્લોક બોલવા સારું છે બોલવું પણ એક રૂમ ની અંદર એક બીમાર સાધુ સૂતા છે તો શ્લોક બોલવો એ પણ યોગ્ય નથી મનમાં બોલો બોલવો જરૂરી છે પણ ક્યાં સ્થાનમાં કેવી રીતે કરવો એનો વિવેક જાળવવો બહુ જરૂરી છે તમને આ પરથી વાત કરી દીધી કે જેની અંદરથી હમજાય પણ આ સંતો તો સવારમાં ઉઠીને સ્વામિનારાયણ મહામંત્રનું ભજન કરવા લાગ્યા સૌ મતવાલા થઈ ગયા ભજન કરતા કરતા મસ્ત બની ગયા દીવાના થઈ ગયા ભુજના સુંદરજી સુથાર ઘેર જવા તૈયાર થઈને એ વેળાએ શ્રીહરિ પાસે રજા લેવા આવ્યા રામાનંદ સ્વામીના શિષ્ય હતા સુંદરજી કેરા ત્યાર બાન સે બોલે હર ખાઈ શ્રી હરિ તીન સે बोले हरखाई मुक्ता स्वामी कूज मुक्ता स्वामी कूजा जय स्वामी नारायण केना के इहा दर्शन देना समाचार हमारो

જેમ સ્વામી કેમ કરવું તો મુંડાવી નાખો ભુજના રાજાનું નાખો નાખ્યો ભગવા કપડા પહેરાવી દીધા મુક્તાનંદ મુક્તાનંદસોના દર્શન કર્યાઓ ટૂંકમાં કહું છું ઘણી વખત આ કથા સાંભળી મુક્તાનંદના દર્શન કરવા ગયા ત્યારે સ્વામી કે કોણ સુંદરજી હા સ્વામી પણ મહારાજે અત્યારે મને તું કેમ આમ ભગવા કપડામાં મુંડન કરીને મહારાજે સ્વામી આજ્ઞા કરી આવી હાલો કે મહારાજ પાસે જઈને કે મહારાજ આ શું કર્યું તમે મહારાજ કે કેમ સ્વામી ખોટું કર્યું કંઈ અરે મહારાજ ભુજમાં એક જ ઘર હતું આ સુંદરજીનું એને તમે મુંડી નાખ્યો કોને ઘેર રહેવું મહારાજ કે સારું સ્વામી ત્યારે ભૂલ થઈ ગઈ તો આપણે બદલી નાખીએ સુંદરજી કોણ તમે મારા જ તમારો દાસ હું લક્ષણ જેમ સ્વામી કેમ કરું તો ધોતિયા કાઢીને આલો પહેરો ભાગો તો ગામડા પાદરમાં જાન બેઠી હતી વાટ જોઈને એ કે સુંદરજી આ હું માથે મુંડન કેમ કરે આ મરણ પ્રસંગ આ તો લગ્ન પ્રસંગ છે તો કે ભાઈ આ રસ્તામાં જંગલને બધું આવ્યું ને એટલે મારે બાધાથી અહીંયા આગળ માતાની ડેરી પાસે જો હેમ ખેમ આપડી જાન નીકળી જાય તો અહીં મુંડન કરાવી દઈશું એટલે મુંડન કરાવીને આવે આગળ આવે એ સુંદરજી સુથાર હૃદયમાં એમ થઈ ગયું કે મારા જેવી મહારાજ કોઈની પરીક્ષા ના લે એનું અભિમાન તોડવા પછી મહારાજને અઢાર અઢાર ગામે તેઓને બોલાવીને મહારાજે સાધુ કર્યા એ સુંદરજી સુથાર રામાનંદ સ્વામીના કૃપાપાત્ર શિષ્ય હતા બહુ નિષ્ઠાવાળા હતા એ જ્યારે ઘેર જવા તૈયાર થયા ત્યારે શ્રીરીની પાસે રજા લેવા આવે ત્યારે શ્રીહરિએ તેમને હરગભેર કહ્યું તમે ભૂત જઈને મુક્તાનંદ સ્વામીને અમારા જય સ્વામિનારાયણ કેજો કોઈ જતા આવતા હોય ત્યારે આપણે આવું કહીએ છીએ કે અમારા જય સ્વામિનારાયણ ત્યાં બધાને કેજો એમ મહારાજે કીધું મુક્તાનંદ સ્વામી ભુજમાં છે એમને અમારા જયસ્વામાયણ કહેજો અને એટલું જ નહીં

ભગવાન ને જોયા એવો શબ્દ આપણે નથી વાપરતા ભગવાનના દર્શન કર્યા જેમ ભગવાનના દર્શન કર્યા દર્શન શબ્દ બહુ દિવ્ય છે જોવું અને દર્શન કરવા બેમાં આસમાન જમીનનો ફેર છે દર્શન સાંગો પાંગ દિવ્ય ભાવ થી આત્માને જે તે જેના આપણે દર્શન કરીએ છીએ પરોવીને તમામ એમાં એમાં નીચોવીને જોડીને પછી જે હૃદયમાં ઉતરે એને દર્શન કહેવાય તો જોયું તે ન જોયા જેવું છે એ જોયું જ કહેવાય જેમ ભગવાનના દર્શન થાય એમ ભગવાનના સંતના દર્શન થાય દર્શન શબ્દ ભગવાનના સંત માટે પણ વપરાય ભગવાન શ્રી હરિએ વચનામૃત ગઢડા પ્રથમ પ્રકરણનું સાડત્રીસમું એમાં મહારાજ જે શબ્દ બોલ્યા છે એને હું બેઠા વાંચું છું સાકારપનાની નિષ્ઠાવાળો જે સંત છે તેના પગની રજને તો અમે પણ માથે ચડાવીએ છીએ આવું મહારાજ પોતે બોલે છે એવા સાધુના ચરણની રજ માથે ચડાવીએ છીએ એને દુખવતા થકા મનમાં બીએ છીએ એવા સાધુ દુખાઈ ન જાય એની સતત ચિંતા રાખીએ છીએ એટલું જ નહીં એના દર્શનને પણ ઈચ્છીએ છીએ દર્શન શબ્દ એવા સાધુના દર્શનને ઈચ્છીએ છીએ અને એવા યથાર્થ ભગવાનના ભક્ત છે તેનું દર્શન તો ભગવાનના દર્શન તુલ્ય છે એવા સંતના દર્શન એ ભગવાનના દર્શન તુલ્ય છે દર્શન શબ્દ શ્રીજી મહારાજે સંત માટે વાપરેલો છે ભગવાન માટે તો છે જ પરંતુ હોય દર્શન શબ્દ બહુ બહુ ઊંચી કક્ષાનો શબ્દ છે ઘણાને તો ખબર નથી હોતી જાને આટો મારવા નીકળ્યા હોય એમ કે આપણે કહીએ કે ભગત મંદિરે આવજો હા સ્વામી હમણાં આ બાજુ કઈક સ્ટોરે નીકળું આટો મારતો છું આ ચોરો છે તો મારી જઉં જઉં છું 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 મારતો આવું આ તો આપણી સહજ ભાષા છે હું એવું નથી કહેતો કે આવું બોલે એનો ભાવ આવો જ હોય એમ પરંતુ આપણી આધ્યાત્મિકતાની અંદર આપણી ભાષાની પણ ઉચ્ચ કક્ષા જરૂરી છે જેટલા તમે ઊંચા શબ્દોનો ઉપયોગ આપણી ધાર્મિક જગતની અંદર જેટલા ઊંચા શબ્દો આપણા બોલવામાં આવે જેટલા ઊંચા શબ્દોનો આપણો વ્યવહાર વધે એટલી આપણી સ્થિતિ પણ ધીરે ધીરે ઊંચી થાય બહુ જ નીચા શબ્દોના સ્તરોમાં આપણે જીવીએ તો આપણી આધ્યાત્મિકતા પણ નીચી રહે પરંતુ જે ધાર્મિક જગતના ઉચ્ચતમ શબ્દો છે જે શબ્દોમાં અનેક ગણો ભાવ છુપાયેલો છે એવા શબ્દોને શાસ્ત્રમાંથી શીખાય મોટા પુરુષો પાસેથી શીખાય આદર સંતો ભક્તોના જીવન અને એની વાણી દ્વારા શીખાય હું મળવા આવું છું એક એમ કે કે હમણાં હું ગુરુજી તમને મળવા આવું છું ને એક એમ કે ગુરુજીના દર્શને ગયો હતો એક કે હું ગુરુજીને મળવા ગયો હતો અને એક કે હું ગુરુજીના દર્શને ગયો હતો બે વાક્ય બોલાય તો તમને કાંઈ ફેર લાગે છે બેમાં બે ની અસરમાં ફેર પડે ઓહો મારા બહુ મોટા ભાગ્ય મને ગુરુજીના દર્શન થઈ ગયા અને હું મળ્યો સંબંધીઓને મળાય જગતમાં મળાય પણ મોટા સાધુના સંતો ભક્તોના દર્શન થાય ગુણાદિતાનંદ સ્વામી કે કેટલાકને દર્શન દેવા જઈએ છીએ અને કેટલાકના દર્શન કરવા જઈએ છીએ મા સ્વામીએ વાતોમાં કીધું ને કેટલાકને દર્શન દેવા જઈએ છે અને કેટલાકના દર્શન કરવા જઈએ છે હરિભગતના આશ્રમમાં હોય એના દર્શન કરવા જઈએ છે સ્વામી કે માટે થોડીક થોડીક આધ્યાત્મિક આપણી રોજની વાતો આપણે ધાર્મિક જગતમાં જીવતા સાધકો એના શબ્દો આપણી ભાષા એના લેવલને થોડુંક ઊંચું લેતા શીખવું જોઈએ આપણે જો ભાષા ઊંચી થશે શાબ્દિક ભાષા જો ઊંચી થશે તો આંતરિક ભાવના ઊંચી થશે આંતરિક ભાવના જો ઊંચી થશે તો અંતરની અંદર કંઈક ઉચ્ચતમ નકશાઓ રચાશે અને એ નકશાઓની અંદર પુરુષોત્તમ નારાયણની મૂર્તિ ક્યાંક કંડારાશે પરંતુ આપણું આપણી ભાષા આપણી વાક્ય એટલા નીચલા સ્તરોએ જીવતું હોય એટલું નીચલા સ્તર આમ મરુભૂમિ હોય ટિબેટની મરુભૂમિ હોય ને એવા આપણા વાક્યોને એવા શબ્દોનું ઉચ્ચારણ હોય જેના કારણે જે સ્થિતિ આપણે પામવું છે તે ન પામી શકીએ જેટલા આધ્યાત્મિક પુરુષો છે એના શબ્દોને તમે ક્યારેક વિચારજો ભલે સાદો જ શબ્દ હશે ભલે એકદમ સાદો શબ્દ હશે પણ એના સાદા શબ્દની અંદર પણ બહુ ઊંચો ભાવ છુપાયેલો છે ગુણાદિતાનંદ સ્વામીની વાતો હાવ સાદી ભાષામાં છે હાવ સાદી ભાષામાં પણ એના ભાવ કેટલા ઊંચા છે કારણ કે આધ્યાત્મિકતાની ઊંચાઈ પરથી બોલાયેલા શબ્દો છે પરંતુ આપણે આધ્યાત્મિક ઊંચાઈ ઉપર નથી બેઠેલા એટલે આપણે આધ્યાત્મિક ભાષા દ્વારા એવો ભાવ પ્રગટ કરીને આધ્યાત્મિક ઊંચાઈએ પહોંચવાનું છે એ તો ત્યાં બેઠા જ છે એટલે સાદું બોલશે ને તોય બહુ મહાન લાગશે કારણ કે એ ત્યાં જ બેઠેલા છે એ ઊંચાઈ પર બેઠેલા છે પરંતુ આપણે ત્યાં પહોંચવું છે તો પેલા શબ્દમાં આવવું પડશે

અને એના દર્શને કરીને અનંત પતિ જીવનો ઉદ્ધાર થાય છે એવા એ મોટા છે એના દર્શને કરીને અનંત જીવોનો ઉદ્ધાર થાય શ્રીજી મહારાજા પ્રથમના સાડત્રીસમાં વચનાવતમાં કે છે સારંગપુરના દસમા વચનાવતના શબ્દો એવા સંતનું દર્શન થયું ત્યારે એમ માનવું મને સાક્ષાત્કાર ભગવાનનું દર્શન થયું આ સારંગપુરના દસમાના શબ્દો છે અંત્યના તેરમા શબ્દો મહારાજ કે મુક્તાનંદ સ્વામી ભેગા અમે ઠરાવ કરી રાખ્યો જ્યારે અમને રામાનંદ સ્વામીનું દર્શન થયું શબ્દ જો મહારાજનો મોટા પુરુષો માટે સંતો માટે ભક્તો માટે દર્શન શબ્દ વપરાય મારા કેવડા મોટા ભાગ્ય મને દર્શન થયા દર્શન થયા એ અમારા ભાગ્ય ખુલી ગયા મુક્તાનંદ સ્વામી સંગાથે અમે ઠરાવ અમને રામાનંદ સ્વામીનું દર્શન નહોતું થયું ત્યારે મુક્તાનંદ સ્વામી સંગાથે અમે ઠરાવ કરી રાખ્યો હતો કે મને રામાનંદ સ્વામીનું દર્શન કરાવો મળાવો એમ નહીં રામાનંદ સ્વામીને મને મળાવી આપો કોન્ટેક કરાવી દો દર્શન કરાવી દો પછી આપણે બે વનમાં જઈને ભગવાનનું અખંડ ધ્યાન કરીશું પણ કરવું છે શું દર્શન ગુનાદિતાનંદ સ્વામી પ્રકરણ પાંચ ની વાત છે એકસો બ્યાસી નંબરની એની અંદર સ્વામી એમ કે છે કે મોટા પુરુષના દર્શને કરીને આવા સાધુના દર્શને કરીને તો પંચ મહાપાપ પંચ મહાપાપ છે એનું પાપ પણ બળી જાય છે સાધુના દર્શને કરીને એવા મોટાના જેવું છે એવું મહાત્મ્ય જણાતું મનુષ્ય આકૃતિ છે એટલે એનું મહાત્મ્ય જેવું છે એવું નથી જણાતું ગઈકાલે જ વાત કરતા હતા માન સરોવરની યાત્રા વિશેની ત્યારે વાત કરતા કે માન સરોવરની અંદર રાત્રે બે થી ચાર ની અંદર મોટા મોટા ઋષિ મુનિઓ મોટા મોટા સિદ્ધો તારાઓ રૂપે તેજ રૂપે માનસરોવરમાં સ્નાન કરવા આવે છે ઘણા બધા બેહે છે વિડીયોમાં ફોટા આવે છે એવા વિડીયો પણ યુટ્યુબ પર છે આવી બધી વાતો થતી હતી આપણા ભક્તો પણ જે જવાના નિર્ધાર કર્યો કે રાત્રે કિનારા પર બેહવું જ છે ઠંડીમાં ઉતારવું જ છે કેમેરામાં જોવું જ છે ત્યારે મેં એક વાત કરી કે બહુ સારી વાત છે આપણે કરીએ ખોટું નથી પરંતુ એટલું યાદ રાખવું કે એમાં સ્નાન કરવા માટે રાત્રે તારા રૂપે દેખાતા હશે પ્રકાશ રૂપે દેખાતા હશે ચંદ્ર જેવા દેખાતા હશે મૂર્તિમાન દેખાતા હશે પરંતુ એ બ્રહ્માંડના અધિપત્યો કાં તો આ બ્રહ્માંડની અંદરના દેવતાઓ સિદ્ધો ઋષિમુનિઓ પ્રજાપત્યો પ્રજાપતિઓ એના સિવાય બીજા કોઈ હોતા નથી અને ત્યાં આગળ તમારી સાથે ગુરુજી જેવા મોટા પુરુષ જે અક્ષર બોર્ડરોમાંથી અહીં દેખાય છે પરંતુ છે મનુષ્ય આકારે કરે તેજ ને મધ્યે કે તારા રૂપે કોઈક દર્શન થાય તો એનો અહોભાવ થાય પણ મુક્તાનંદ સ્વામી જેવા નજરની હામે કદાચ હોય આપણને બાજુમાં બેઠા હોય પણ ન થાય કારણ કે મનુષ્ય આકૃતિ છે એટલે શ્રીજી મહારાજને આ વાતો લખવી પડી એટલે શ્રીજી મહારાજને આ વાક્યોનું ઉચ્ચારણ કરવું પડ્યું એવા સત્પુરુષોના તો પદે પદે તીર્થ થાય છે યત પદે તીર્થ જાતમ જેના પગલાએ પગલાએ તીર્થ થાય છે આપણને તો બસ એટલું જ ફળ કે મહારાજ જે સ્થાનો માં ગયા છે ત્યાં મહારાજ નું પ્રસાદીનું જાણીને બાકી તો અનંત આશ્ચર્યો ગમે એટલા થતા હોય એ આશ્ચર્યથી આપણે અંજાવાનું નથી સૌથી મોટું આશ્ચર્ય તો એ જ છે કે આપણને આ જન્મે આ શ્રીજી મહારાજ આ ગુરુજી જેવા મોટા પુરુષ આવા સાધુઓ આવો સત્સંગ આવા ગ્રંથો આવી મહારાજની દિવ્ય લીલાઓ આ મળી છે ને આનાથી મોટું કોઈ આશ્ચર્ય આ પૃથ્વી પર આપણા માટે નથી આકાશમાંથી તારા કેમ ન ખરતા હોય આકાશમાંથી તારા કેમ નખરતા હોય અરે ક્યાંક રાત હોય ત્યાં અચાનક પ્રકાશ કેમ ન પ્રગટ થઈ જતો હોય ગમે એટલા આશ્ચર્ય હોય પણ સૌથી મોટું આપણી માટેનું આશ્ચર્ય હોય તો અનંત લક ચોરાસી ફર્યા પછી આ શ્રીજી મહારાજનો જે યોગ થઈ ગયો એનું સર્વોપરીપણું જે આપણા જીવમાં હા પડી ગઈ એના મોટા પુરુષોમાં આપણને હેત થઈ ગયું આવા લોહાધામ પરિવારના આવા સંતો ભક્તો ભેગા આપણને આત્મીયતા બંધ થઈ ગઈ આનાથી મોટું અચરજકારી ને આશ્ચર્યકારી આપણા જીવનમાં કાંઈ નથી મને તો આનાથી મોટું આશ્ચર્ય કોઈ લાગતું જ નથી આ સમાની જે વાત અચરજકારી છે તે ડીઠી મેં સાક્ષાત અચરજકારી છે આ સત્સંગરૂપી સરોવરમાં જે આશ્ચર્યો થાય છે અને જોઈએ છે ત્યારે ગમે એટલા પૃથ્વી પર થતા આશ્ચર્યો છે એ ફીકા લાગે છે નહીં આગળ જે આ ગનશ્યામ મહારાજની મૂર્તિમાંથી જે આશ્ચર્ય પ્રગટ થાય છે જે હરિકૃષ્ણ મહારાજમાંથી જે આશ્ચર્ય પ્રગટ થાય છે જે ગુરુજીના ઠાકોરજી માંથી આશ્ચર્યો પ્રગટ થાય છે જે ગુરુજી જેવા મોટા પુરુષ એના જીવનમાંથી સરતા ક્ષણે ક્ષણે અનેક આશ્ચર્યો જે પ્રગટ થાય છે એને જ્યારે જોઈએ છે ત્યારે બીજા આશ્ચર્યો બધા જ ફીકા લાગે છે એ આશ્ચર્યોને જોઈએ સંતના દર્શન ભગવાનના દર્શન તુલ્ય છે અદ્ભુતાનંદ સ્વામીની વાતનો એક પ્રસંગ વાંચું છું

એ ગામના પટેલ ભક્તિભાઈ વાતો ચીતો કરીને એમને સત્સંગ કરાવ્યો ભક્તિભાઈ વેમરડી ગામના હતા એમને સત્સંગ કરાવ્યો સ્વામીએ ચોરંદાના અમીન બેચરભાઈને પણ સત્સંગ કરાવ્યો પુણ્ય પ્રભાવથી બીજા બહુ સત્સંગી થયા આખું ગામ સત્સંગી થયું વેમરડી આખું ગામ સત્સંગી થઈ ગયું ચોરંદા પણ સત્સંગી થયું બીજા પણ ઘણા સત્સંગી થયા કંડારીમાં ખબર નહીં સ્વામીને કોઈ નહોતા બોલાય તેમને મળીને મને કહ્યું કે તમે મહારાજને અમારાવતી વિનંતી કરીને અહીં તેડી લાવો ભલા ભક્તિભાઈને બધાએ કીધું કે મહારાજને તમે કાનમ દેશમાં અમારા વેમરડી ગામમાં લઈ આવો અમે શક્તિ પ્રમાણે સેવા પૂજા કરીશું એથી અદ્ભુતાનંદ આનંદ લખે છે કે હું મહારાજને તેડવા ગઢડા ગયો ત્યારે મહારાજે મહારાજને પગે લાગીને પધારવાની વિનંતી કરી ત્યારે મહારાજે આ અમારા ગુરુ મુક્તાનંદ સ્વામીને તેડી જાવ અને અમારી જેમ તેમની સેવા પૂજા કરજો એમ કહ્યું શું કીધું મહારાજે અમારી જેમ આ મુક્તાનંદ સ્વામીની સેવા પૂજા કરજો એમ કહ્યું પછીથી મુક્તાનંદ સ્વામીને મહારાજે કહ્યું કે તમે અદભુતાનંદ સ્વામી સાથે વેમરટી જાઓ અને હરિભક્તો હિંડોળે વિના સંકોચે બેસજો સારું મહારાજ હિંડોળે બેસું વાંધો નહીં પણ વસ્ત્ર ને ઘરેણાનું શું કરવું અમારે તો ભગવા પહેરવાના અને તમારે જરિયાની જામા પહેરવાના કુંડળ પહેરવાના મુંગટ પહેરવાના કડા પહેરવાના તો મહારાજ એના સોનાના હાર ને બધું તમે કીધું તમારા આજ્ઞા હિંડોળે બેસીશ પણ ઓલાનું શું કરવું મહારાજ કે વસ્ત્ર ઘરેના પહેરાવે એ પણ વિના શંકાએ પહેરજો મહારાજના વાઘા પહેરવાના મહારાજનો મુંગટ પહેરવાનો મહારાજના કુંડળી પહેરવાના એમ કહીને મારી સાથે સ્વામીને મોકલે આ હા હા મુક્તાનંદ સ્વામી પર શ્રીજી મહારાજને કેટલો વિશ્વાસ કે આ સાધુની મારી જેમ હું પૂજા કરાવીશ તો પણ એનો સ્વામી સેવક ભાવ ક્યારેય ન ટળે આ બ્રહ્માંડના બ્રહ્માંડા અને આ બ્રહ્માંડથી પર જે એ બ્રહ્માંડા દિશો જેને ભજીને આટલી તાકાતવાળા થાય છે એવા વિરાટ નારાયણો એ વિરાટ નારાયણો પાસે જે તાકાત છે પર જે પ્રધાન પ્રધાન પુરુષો પુરુષો છે અને એનાથી પર પ્રકૃતિ પુરુષો અને એનાથી પર જે આ અક્ષરધામના મુક્તો છે ને મુક્તાનંદ સ્વામી જેવા અનાદિ મુક્તો એ સિવાયના એના નીચેના લેવલથી કોઈ પણ હોય પણ ભગવાન જેવું જ્યારે પૂજન થાય છે ને ત્યારે ભલ ભલાની બુદ્ધિમાં ફેર પડી જાય છે પણ ભગવાનની જેમ પૂજા થાય ભગવાન સ્વયં એમ કે આની પૂજા કરો અને જેની બુદ્ધિમાં ફેર ન પડે એ જ અનાદિ મુક્તો છે દાસત્વ ભાવના આચાર્યો છે મુક્તપણું એટલે શું એટલે શું અનંત પ્રકારના માન સન્માનના બંધનો આપો તોય પણ એ બંધનને ક્યારેય ન માને બંધન તો એક મૂર્તિનું હોય બંધન તો એક ભગવાનના મોટા પુરુષોનું હોય બંધન તો એક સત્સંગનું હોય આવા જે છે એ સાચા અનાદિ મુક્ત છે અને એવા અનાદિ મુક્ત એવા અનાદિ મુક્ત થવા માટે આપણે પણ નાના નાના બંધનોને છોડવા પડશે ત્યારે આવડા મોટું આવડું મોટું તો આપણને ક્યાં આપણે નાનું અમથું બંધન થઈ જાય કોઈએ ખાલી એટલું જ કીધું હોય સ્વામી સરસ રસોઈ બનાવી હતી ત્યાં તો સ્વામી આમ પૃથ્વીમાં હમાયા ના રે એમ થાય કે આ પૃથ્વી કરતા મોટો થઈ ગયો સ્વામી સરસ કથા કરી હતી ત્યાં તો આ પૃથ્વી ઉપર એમ લાગે કે આ પૃથ્વીનો ગોળો આખો ફાળ નાખો આપણો જીવ એકદમ તુચ્છ કક્ષાનો છે તુચ્છ આપણે ક્યાં છે કોને પામવું છે એ પુરુષોત્તમ નારાયણને આવડું સન્માન મળે આટલું મળે તો એને કાંઈ નથી તો આપણે શું બે શબ્દમાં કોઈ આમ કીધું નામ કીધું એની અંદર તો કેટલા ઊંચા ઊંચા થઈ જઈએ માટે મુક્તાનંદ સ્વામી પર મહારાજને કેટલો વિશ્વાસ સ્વામી જાઓ અમારી જેમ ઘરે ના પહેરજો અમારી જેમ દાગીના અમારી જેમ વસ્ત્ર હિંડોળે બેસજો હરિભક્તોને કહ્યું મહારાજની માફક આપને પછી હું મુક્તાનંદ સ્વામી તેડીને વેમરડી ગાવ્યો અદ્ભુતાનંદ સ્વામી કે અદભુત આનંદ સ્વામી સાધુ પણ સાધુતા પણ જબરી કહેવાય ને સ્વામીએ સત્સંગ કરાવ્યો વેમરડી સૌથી પહેલા ગયા તો સ્વામી હવે હરિભક્તોને કોન્ટેક સૌથી વધારે થયો મેળા સ્વામીનો હવે સ્વામીને મળ્યા તો જેટલા સ્વામી સાથે હેત થઈ ગયું હોય એટલું તો મુક્તાનંદ સ્વામી સાથે ન થયું હોય સહજ વસ્તુ છે કોઈ પણ હરિભક્તને જે સંત પ્રથમ મળે અને જે સંત દ્વારા એને સત્સંગનું પોષણ પ્રથમ વખત વધુ થયું હોય તો એ સંત સાથે એને પ્રીતિ વધારે હોય એક સહજ વસ્તુ છે સહજ છે એટલે અદભુતાનંદ સ્વામી એને બધા ઓળખે છે મુક્તાનંદ સ્વામીનું નામ સાંભળ્યું છે બહુ મોટા સાધુ પણ મળેલા નથી પણ મુક્તાનંદ સ્વામીને લઈને અદ્ભુતાનંદ સ્વામી ગયા ત્યારે સ્વામી કે મહારાજની માફક આપણે મુક્તાનંદ સ્વામીને પૂજવાના છે આવી મહારાજની આજ્ઞા છે એ અદ્ભુતાનંદ સ્વામીની પણ જબરજસ્ત સાધુતા કહેવાય તેથી મહારાજ ઘણા રાજી થશે ત્યારે હરિભક્તોએ મોટે વડે હિંડોળો બાંધ્યો આજે એ વડ છે વેમરડી ગામમાં મુક્તાનંદ સ્વામીને ભારે વસ્ત્રોને ઘરેણાં પહેરાવ્યા સર્વે મળીને હિંડોળે ઝુલાવ્યા એમ એક દિવસ નહીં અઢાર દિવસ સુધી ઝુલાયા વેમરડીના પ્રેમી ભક્તોએ અઢાર જોડ કપડાને અઢાર જોડ અલગ અલગ દાગીના રાખ્યા હતા તે રોજ સ્વામીને અલગ અલગ દાગીના પહેરાવે મુક્તાનંદ છે એને ભગવું કપડું જ નહીં પહેરવાનું વેમરડીમાં ભગવાન સ્વામિનારાયણ એટલે મુક્તાનંદ સ્વામી મુક્તાનંદ સ્વામીને બધા હિંડોળે ઝુલાવે અને હિંડોળા ઉપર શાસ્ત્રોમાં લખાયું કે દરેકને શ્રીજી મહારાજના દર્શન થાય મુક્તાનંદ સ્વામીના દર્શન ના થાય શ્રીજી મહારાજ ના થાય કારણ કે મુક્તાનંદ સ્વામી તો અખંડ બસ મહારાજને હંભાળે મોટા પુરુષો હોય ને એને જેટલા માન સન્માન આ બધુંય જેટલું બંધ જેટલો યોગ થાય ને એટલા મહારાજને જ હંભારતા હોય મહારાજને એટલે એના દ્વારા મહારાજ અંગીકાર કરે અને મહારાજ એનું ફળ મુમુક્ષુને આપે અઢાર દિવસ સુધી ઝુલાવ્યા આ વાત જાણતા કંડારીના અમીન અને તથા ત્રિકમભાઈ વગેરે પાટીદારો ત્યાં આવ્યા કંડારી વાળાને ખબર પડી કે આવડું મોટું ગામ રહી ગયું રહી જાય ઘણી વખત મોટું જ રહી જાય અને છોટું જ ફાવે ઘણી વખત બહુ મોટા મોટા હોય ને એ રહી જાય અને નાના જતા રહે ગુનાદિતંદ સ્વામી કે મુક્તાનંદ સ્વામી મળેલા રહી ગયા અને આજના આવેલા જતા રહ્યા ધામમાં એવું થાય છે એવું થાય છે ત્રિકમદાસ બધા પાટીદારો આવ્યા સ્વામીના દર્શન કરવાથી હવે મારે જે તમને શબ્દ સંભળાવો તો એ આ છે અદ્ભુતાનંદ સ્વામી આ એકસો ને પાસઠ નંબરના ચરિત્રમાં લખે છે કે સ્વામીના દર્શન કરવાથી તેમના તમામ પાપો બળી જતા મેં તેમને સત્સંગ કરાવ્યો કંડારી ગામના અમીનોને પાટીદારો આવ્યા ત્યારે અદ્ભુતાનંદ સ્વામી એવું લખે છે કે મુક્તાનંદ સ્વામીના દર્શન કરવાથી તેમના તમામ પાપો મેં તેમને સત્સંગ કરાવ્યો સત્સંગ કરાવ્યો અદ્ભુતાનંદ સ્વામીએ પણ એ સત્સંગનો કરાવવા માટેનો જે પાયો તૈયાર કર્યો એ મુક્તાનંદ સ્વામીના દર્શને કર્યો સંતના દર્શન એનું શું ફળ છે એ શાસ્ત્રમાં જે લખ્યું છે એને આપણે રોજ અનુભવીએ છીએ તમે બધા બળિયાને બળિયાત થતા જ આવ છો રોજ નવો નવો ઉત્સાહ નવો નવો ઉમંગ રહે છે સત્સંગ કરવામાં થાકતા જ નથી એની પાછળનું કારણ જો કોઈ હોય તો નિત્ય તમને સંત સમાગમ અને સંત દર્શન છે નિત્ય છે આજનો આ કોમ્પ્યુટરોનો યુગ તમને ઘેર બેઠા કથા આપે છે સોફામાં બેઠા કથા આપે છોકરા રમાડતા કથા આપે છે વાહ આવો તો યુગ જ નહોતો બેબી સીટીંગ કરતા કરતા કથા ડાઇનિંગ ટેબલ પર જમતા જમતા કથા વાહ શું ભગવાનની મેર છે શેરડીનો વતલો ભાગ નહીં કાઢીને સીધો રસ જ છે સીધો રસ અડધો પીવો થોડી વાર ફરી આવો પાછા પીવો તો ગળ્યો જ લાગે ગ્લાસમાં રસ કાઢી લીધો હોય પછી આમ પીવો થોડી વાર આમ આંટો મારીને પાછા આવો ને પીવો તો ગળ્યો જ લાગે ને એમાં કથા સાંભળતા તો ઘણા થોડા આંટાઈ મારી લે થોડું છોકરાને રમાડવામાં મસ્ત થઈ ગયા હોય તો ન્યા રમાડવા લાગે ને આ બાજુ એક કાણેથી કથા ઉતરતી હોય ને એક કાણેથી મુન્યો હાલતો હોય રમાડવાનું બે હાલે કોઈ જોબેથી થાકીને આવ્યા હોય તો એક બાજુ પર સરસ મજાનું ભોજન જાતું હોય અને એક બાજુ પર કથા જાતી હોય બેય જાય આ તો સીધો રસ છે આ ભગવાનની કૃપા છે પણ લખે છે

કે બોલવું બહુ અઘરી વાત છે સત્સંગ મેં કરાવ્યો પણ સ્વામીના દર્શન ત્યારે આ અમારે શીખવા જેવું છે નહીં તો અમને થાય કે જો ગુરુજી અમે આટલો સત્સંગ કરાવી દીધો પણ મોટા પુરુષની કૃપાથી બિરદાવલી પામે છે મોક્ષુ ત્યારે જોઈએ અવશ્ય જ્ઞાન ચક્ષુ જે કર્યું તે હરી કર્યું છે મારું નામ તે ખોટું ધર્યું છે નામ ખોટું ધર્યું છે એમ થાય મુક્તાનંદ સ્વામીને પૂછો કે સ્વામી તમારા દર્શને પંચ મહાપાપ બળી ગયા આ લોકોના ત્યારે સત્સંગ થયો ત્યારે મુક્તાનંદ સ્વામી શું કે હું તો છું ગની નગુની નાર તો તમારી રે તમે ગુણ સાગર ગોપાલ દેવ મોરારી રે મારાથી શું થાય એક તુમડું તૂટ્યું એ હાજુ કરતા મને ના આવડે જે કર્યું એ તો મહારાજે કર્યું આવું કે એવું ચરિત્ર તમને કહું મુક્તાનંદ સ્વામી તો છે જ એવા આપણી માં સ્વામીનું ચરિત્ર બહુ સરસ એક ચરિત્ર છે આવી રીતે સ્વામી દ્વારા ત્યાં સત્સંગ થયો બીજું એક મુક્તાનંદ સ્વામી બહુ સરસ ચરિત્ર છે કેવું થાય અહીંયા અદભુતાનંદ સમય જેમ કીધું એમ મુક્તાનંદ સ્વામી એની પાસે કેવી સમજણ વૈશાખ ઉતર્યો જેઠ માસ બેઠો મહારાજે મુક્તાનંદ સ્વામીને શ્રીનગર જવા માટે આજ્ઞા કરી અમદાવાદમાં એરન સાહેબે આપણને જે અત્યારે મંદિર છે મંદિરની જમીન ઉપર મંદિર બાંધવાની પરમિશન આપી વિલાએ તેમને કાગળ મોકલેલું લંડન કે એનું સહી સિક્કો થઈને આ દાનમાં અમે આપીએ છીએ એ અંગ્રેજોએ જ ભેટમાં આપેલી જમીન છે તો એ મંદિર બાંધવા જ્યારે જમીન આપી ત્યારે ત્યાં ધર્મશાળા બાંધવા માટેનો નાના ભાઈ એને ઈચ્છા હતી એટલે નાના ભાઈએ ધર્મશાળા પણ બનાવી દીધી પણ એને કરજીસનના નાના ભાઈ એને ધામમાં જવાનું થયું પણ એમને એવી ઈચ્છા હતી કે મુક્તાનંદ સ્વામી ચાર મહિના ધર્મશાળામાં કથા કરે એટલે મહારાજ ઉપર પત્ર લખ્યો મહારાજે કીધું જેઠ માસમાં સ્વામીને મોકલશું પછી સ્વામી પોતે સંતો સાથે સંતો સાથે અમદાવાદ ગયા અને ધર્મશાળામાં રહીને કથા કરી આ બાજુ ઉપર મહારાજ જેઠ મહિનાની એકાદશી જેઠ સુદ એકાદશી દાદા ગુરુજીનો પ્રાગટ્ય દિવસ એ જેઠ સુદ એકાદશીએ મહારાજ વડથલ સમયો કરવા માટે જતા હતા એટલે આગલા દિવસોમાં બીજ કે ત્રીજ ને દિવસ મહારાજ વડથલ જવા નીકળ્યા તો રસ્તામાં ઘટપુરથી આગળ ગયા તો એક વંટોળીયો અને વંટોળિયાની અંદર એટલા કાંકરા ઉડે ને એટલા બધા પથરા ઉડે બધા આંખમાં ભરાઈ ગયા મહારાજ કે એવું લાગે છે ભગવાનની ઈચ્છા નથી આગળ જવાનું લો ભગવાનને વંટોળીયો નડ્યો અને મહારાજ પાછા વળ્યા પાછા આવીને મહારાજે સુખ પાસે વડથલના હરિભક્તો ઉપર પત્ર લખાવ્યો કે અમે જેઠ સુદ પાંચ અમે સંતોને કાઠી હરિભક્તો સાથે ઘટપુરથી વડથલ આવવા નીકળ્યા પરંતુ રસ્તામાં વંટોળીઓ ચડ્યો ધૂળને કાંકરા ઉડવા લાગ્યા તેથી ઘોડાઓ પણ આગળ ચાલી ન શક્યા અમને પણ ધૂમરી ધૂળની ડમરી નડવાથી આગળ કંઈ દેખાયું નહીં તેથી અમે સૌ ગઢપુર પાછા આવ્યા છીએ આને ભગવાન માનવાના છે જેને વંટોળીઓ નડે ધૂળની ડમરીઓ નડે એને ભગવાન માનવાના છે જ તો તો આપણે માનીએ પણ મનુષ્ય આકારે જ્યારે મળે અને આવું થાય અને ત્યારે હા પડે કે ના મહારાજ તો મહારાજ જ છે બહુ અઘરી વાત છે બાકી એમ થાય ભગવાનને વળી હાણો વંટોળ્યો તો ભગવાન હાના પછી આમ કરે જીવ તો ભગવાન હાના એટલે જ આપણને બસો વર્ષ પછી મોકલ્યા છે કારણ કે અલ્પ બુદ્ધિ એટલે ટાઈમે મોકલ્યા પાછળ તો તો હરખારો મુક્તાનંદ સ્વામી ત્યાં પધારશે તેમને અમારા સ્થાને ઉપર બેસાડીને એમની પૂજા કરજો મહારાજે આવું વર્થલના હરિભક્તો પર પત્ર લખ્યો અમારી આજ્ઞાથી એમની પૂજા કરશો તેથી અમારી પૂજા કર્યાનું ફળ મળશે મુક્તાનંદ સ્વામીને મહારાજે પોતાની જગ્યાએ પૂજાવ્યા હોય એવી તો કેટલી કથાઓ છે આવો પત્ર લખ્યો પત્ર લખીને જયાનંદ વર્ણીને આપ્યો જયાનંદ વર્ણિ પત્ર લઈને ઉતાવળા ચાલે અમદાવાદ પહોંચી ગયા પહેલા મુક્તાનંદ સ્વામી પત્ર આપવાનો તમારે વડથલ જવાનું છે અને ત્યાંથી જયાનંદ વર્ણિ સીધું જવાનું વળથલ હરિભક્તોને પત્ર આપવાનો મુક્તાનંદ સ્વામી આવશે એની અમારી જગ્યાએ પૂજા કરજો એટલે જયાનંદ વર્ણી પહેલા ગયા અમદાવાદ અમદાવાદ ગયા તો મુક્તાનંદ સ્વામીને ખબર પડેલી કે વડથલ મહારાજ આવવાના છે એટલે સ્વામી ત્યાંથી નીકળી ગયા મેં અમદાવાદ ગયેલા અમદાવાદ ગયા એટલે જયાનંદ વર્ણીને કોઈ કીધું કે સ્વામી તો મેમદાવાદ ગયા છે એટલે મેમદાવાદ ગયા તો મેમદાવાદ કોઈ કીધું ગામની બહાર મંદિર છે સ્વામી છે મંદિરમાં ગયા તો ઓલા કહે કે સ્વામી તો વડથલ જવા નીકળી ગયા છે જયાનંદ વર્ણિ કે હોય નહીં કે મારે સ્વામીને તો પેલા પત્ર દેવાનો છે જયાનંદ વર્ણિ પાછળ દોડ્યા ત્યાં વડથલ ની અંદર સંતો ભક્તો બધા ભેગા થઈ ગયા મહારાજ આવવાના છે તે દૂરથી મુક્તાનંદ સ્વામીને જોયા એટલે ઓલા બધા સંતો ભક્તોને લાગ્યું કે સ્વામી આવ્યા એટલે મહારાજ આરે આવ્યા જ હશે એમને ખબર નહોતી કે સ્વામી અમદાવાદ હતા સ્વામી આવ્યા એટલે પેલા બધા સંતો ભક્તો કે મુક્તાનંદ સ્વામી કે મહારાજ ક્યાં છે સ્વામી કે હું તો અમદાવાદ થી આવ્યો છું મને સમાચાર મળ્યા કે મહારાજ વડથલ આવવાના છે એટલે હું અહીં આવ્યો મહારાજ આજે રાત્રે આવવા જ જોઈએ મુક્તાનંદ સ્વામી કે કારણ કે હવે સમયો શરૂ થવાની તૈયારી છે એટલે મહારાજ આવવા જ જોઈએ એટલામાં જયાનંદ વર્ણિ આવ્યા અને એમને જોઈને મુક્તાનંદ સ્વમે કહ્યું હવે મહારાજ આવતા હોવા જોઈએ કારણ કે જયાનંદ વર્ની આવ્યા એટલે મહારાજની સેવામાં જ રહેતા હતા એટલે હોય જ આરે આ વર્ટપુરથી ઉતાવળા આવે છે મહારાજ અને સંતો તથા હરિભક્તો પાછળ જ હશે મુક્તાનંદ સ્વામી આવું કીધું તે જયાનંદ વર્ની મુક્તાનંદ સ્વામીને દંડવટ કરી એમના ચરણ સ્પર્શ કરી સન્મુખ બેઠા ને મુક્તાનંદ સ્વામી તેમને પૂછ્યું મહારાજ ક્યારે પધારે છે ત્યારે વર્નીએ તરત કાગળ આપ્યો ને કીધું આ કાગળ વાંચો એમાં બધું લખ્યું છે એટલે જ હું ઉતાવળો આવ્યો છું મુક્તાનંદ સ્વામી પત્ર લીધો આંખે અડાડ્યો પછી છાતીએ બીડ્યો અને પછી પત્ર વાંચવા લાગ્યા કોઈ મોટા પુરુષનો પત્ર આવે ને ત્યારે એને સૌથી પહેલાં આમ આંખે અડાડાય છાતી અડાડાય ને પછી આમ પ્રેમથી ધ્યાનથી ધીરે ધીરે વંચાય એનો અભિપ્રાય શું છે આપણી ભાઈ શું કરાવવા માગે છે આમ આપણે વાંચવું જોઈએ ત્યારે એનો અભિપ્રાય જણાય ત્યારબાદ પત્ર વાંચવા લાગ્યા પત્ર સાંભળીને સૌ નિરાશ થઈ ગયા મહારાજ કે હમણાં તો વંટોળીઓ નડ્યો આવે અમે નથી આવવાના એમ પરંતુ જેમને મહિમા એમને કહ્યું મહારાજની આજ્ઞાથી મુક્તાનંદ સ્વામી પધાર્યા છે અને વળી તેમનું પૂજન કરવાની મહારાજે આજ્ઞા કરી છે તો મહારાજ પધાર્યા છે એટલે એ પ્રમાણે સૌએ માનવું અને ઉત્સવનો આનંદ લેવો મહારાજની જગ્યાએ પૂજા કોની કરવાની મુક્તાનંદ સ્વામી ભીમ એકાદશીએ મુક્તાનંદ સ્વામીની પૂજા થઈ અને હરિભક્તો મુક્ત મુનિની પૂજા કરવા લાગ્યા આ સમયે કેટલાક સંતો ભક્તો જેમને મહારાજની કૃપાથી સમાધિ થતી હતી એમને સૌને સમાધિમાં મુક્તાનંદ સ્વામીની આગળ મહારાજના દર્શન થયા સૌ હરિભક્તોની પૂજા મુક્તાનંદ સ્વામી દ્વારા મહારાજ અંગીકાર કરતા હતા તેમને સૌએ આ વાત સભામાં કહી અને સભાજનોએ પણ આનંદ થયો સમાધિવાળાને આવું દેખાયું મુક્તાનંદ સ્વામી આ વાત સાંભળતા નીચું જોઈ રહ્યા હતા હવે મારે જે વાત કેવી છે આ છે કે પેલા સમાધિ કીધું કે સ્વામી દ્વારા તો મહારાજ બધું અંગીકાર કરે છે અને અને સ્વામી આમ નીચું જોઈને બેઠા હતા જીવ હોય છો હું કરો ત્યારે ક્યારે ના તમે સાંભળો ને હરખું મારી વાત કરે છે કોની વાત આ સેવા કોને કરી આ લાખ રૂપિયા કોને દીધે મારું નામ બોલાય ત્યારે ક્યારે ના હું બેઠા છો સભાની અંદર સાંભળતા હોય તો હરખું આ જીવ કેવો અને મુક્તાનંદ સ્વામી કેવા ક્યાં બાળપણાની રમત ક્યાં પામો સિદ્ધનો મત જેને મુક્ત થાવું છે જેને મહારાજને મળવું છે જેને મહારાજને વાલા થવું છે એને તો પડે પડે વિચાર કરવો રહેવું નહીં ગાફલ ગમાર માલ અતોડ મળે કહે નિષ્કુળ આનંદ વિચાર કરવો પડે પડે જેને ભગવાનને મળવું છે એને તો પડે પડે વિચાર જોઈએ આ કઈ થોડા ગાફલના માર્ગ છે ગાલી ગયા ભગવાન મળી ગયા અહીંયા વિચાર જોઈએ વિચારને પામ્યો હોય મહારાજ પંચાળાના પહેલામાં કે છે વિચારને પામ્યો હોય વિચાર કરવો જોઈએ શા માટે શું કરવા આવ્યો છું શું કરું છું આ સત્સંગમાં શા માટે આવ્યો છું ભગવાનને મળવા તો એને મળવા આવ્યો છું તેની સામે બીજું અવડું કેટલું કરું છું એમ વિચાર કરીને પાછો વળે મુક્તાનંદ સ્વામી નીચું જોઈ રહ્યા જયાનંદ કહ્યું સ્વામી મહારાજની આજ્ઞાથી સૌ હરિભક્તોએ આપણી પૂજા કરી એટલે મહારાજે પ્રત્યક્ષપણે અંગીકાર કરી સૌના મનોરથ પૂરા કર્યા ત્યારે મુક્તાનંદ સ્વામીએ કહ્યું મહારાજ તો સ્વતંત્ર છે સ્વામીના શબ્દો સાંભળજો આવે મહારાજ તો સ્વતંત્ર છે જેમના દ્વારા કાર્ય કરવું હોય તેમના દ્વારા કાર્ય કરે અને પોતાની મૂર્તિનું સુખ આપે વાહ સ્વામી આપણને આમ આનંદ થઈ જાય એવું છે સ્વામીનો વાક્ય તો જો મહારાજ તો સ્વતંત્ર છે જેમના દ્વારા કાર્ય કરવું હોય તેમના દ્વારા કાર્ય કરે અને પોતાની મૂર્તિનું સુખ આપે પરંતુ મહારાજનું કાર્ય પાત્રની તારતમ્યતા પ્રમાણે તેવા પાત્રો દ્વારા થાય છે પાત્રની તારતમ્યતા મહારાજને કરવું તો છે પણ હવે હું વિચારું ગુરુજીમાં રહીને કરી એવું આપણા ના થાય ભાઈ પાત્રની તારતમ્યતા એ પાત્ર જ્યારે તમે થશો ત્યારે એવું થશે મમોક્ષમાં સત્પુરુષના ગુણ આવે છે પ્રથમનું સડસઠમું વચનામૃત થાય છે ઉપાત્ર એની કૃપાથી થશે જે સંત મહારાજના અંગભૂત હોય તે સંત દ્વારા મહારાજ સમ્યક પ્રકારે સર્વદા પ્રગટ રહીને કાર્ય કરે છે આ મુક્તાનંદ સ્વામીએ કીધું એટલે કાલિદાસે પૂછ્યું ત્યાં હરિભગત હતા કાલિદાસ એને પૂછ્યું સ્વામી એવા સંત અત્યારે કોણ હશે ચાર પ્રકારની ઘાટી છે ઓળખવા ને ઓળખવા અને કે એવા ઓળખવા કાલિદાસ કે હશે મુક્તાનંદ સ્વામી એ સાંભળીને હસ્યા હસ્યા સ્વામી કંઈ બોલ્યા નહીં એવું થયું લો આ મુક્તાનંદ સ્વામીનું ચરિત્ર મેં તમને કીધું દર્શન પરથી માટે ભગવાનના સંતના દર્શન કરવા મહારાજ કે મુક્તાનંદ સ્વામીને અમારા સમાચાર જરૂર કેજો આવું મહારાજે કીધું છે આગળની કથા આવતીકાલ સાંભળશું શ્રી ગણેશ્યામ મહારાજની જે શ્રીપતિમ શ્રી ધરમ સર્વદેવેશ્વરમ ભક્તિ